વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે કેપેસિટરનું શ્રેણી જોડાણ સમજવાના છે હવે જો અહીંયા બે કેપેસિટર C1 અને C2 નું શ્રેણી જોડાણ દર્શાવેલું છે આકૃતિમાં કેપેસિટર C1 અને C2 નું શ્રેણી જોડાણ દર્શાવેલ છે ટૂંકમાં શ્રેણી જોડાણ કોને કહેવાય એક કેપેસિટર પછી બીજું એટલે એક જ માર્ગ પર કેપેસિટર હોય તો એને શ્રેણી જોડાણ કહેવાય હવે સમજો આ કેપેસિટર C1 ની ડાબી પ્લેટ અને કેપેસિટર C2 ની જમણી પ્લેટ આ જમણી પ્લેટ થાય આ ડાબી પ્લેટ થાય તો કેપેસિટર C1 ની ડાબી તથા C2 ની જમણી પ્લેટ ના પ્લેટ ને બેટરીના બે ટર્મિનલ સાથે જોડાયેલ છે બે ટર્મિનલ સાથે જોડેલ હોય છે એટલે અહીંયા તમે બેટરીના બે છેડા આ રીતે જોઈ લીધો હોય તો આ બેટરીનો ટર્મિનલ આમ આવી જાય બુકમાં બતાવ્યો નથી પણ હું અહીંયા બતાવું છું હવે જ્યારે તમે બેટરી જોડો એટલે થાય છે કે આ બાજુથી ધન વિદ્યુત ભાર ઉપર જાય અહીંયાથી ઋણ વિદ્યુત ભાર ઉપર જાય એટલે જેટલો ધન જશે આ બાજુથી એટલો અહીંયાથી ઋણ વિદ્યુત ભાર ઉપર જશે હવે સમજો હવે આ પ્લેટ ઉપર આ પ્લેટ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય આ પ્લેટ ઉપર આ સુવાહક પર જેટલો ધન હોય એટલો ઋણ હોય એટલે આ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય આ તટસ્થ પણ જેવો વિદ્યુત ભાર અહીંયાથી ધન ઉપર પ્રસારિત થયો તો સંગ્રહિત થયો આ પ્લેટ ઉપર એટલે આ બાજુ ઋણ બધો અહીંયા ખેંચાશે બંને પ્લેટનો ઋણ આ બાજુ આવી જશે કેટલો આવશે તો જેટલો ધન છે એટલો ઋણ આ બાજુ આવી જશે અને આ ધનના કારણે જે ધન હતો આ પ્લેટ ઉપર અને આના પર જે ધન હતો એ અપાકર્ષણના કારણે બધો આ પ્લેટ ઉપર ગોઠવાઈ જશે કેટલો ગોઠવાશે જો તો જેટલો ઋણ છે એટલો ધન આ બાજુ આવશે અપાકર્ષણના કારણે તો એનો અર્થ એવો થાય કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર સમાન થશે ફરીથી સમજો અહીંયાથી જેટલો ધન ઉપર ગયો એટલો જ અહીંયાથી ઋણ ઉપર જાય એટલે બંને કેપેસિટર પર અહીંયા ધન લઈને ઋણ થઈ ગયો બાકીના બે સુવાહક હતા એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતા એટલે જેટલો ધન હતો એટલો ઋણ હતો તો ઋણ બધો શું થયો ધન બાજુ ખેંચાયો ધન બધો ઋણ બાજુ ખેંચાયો કેટલો ખેંચાય તો જેટલો ઋણ હોય એટલો ધન અને જેટલો ધન જેટલો ઋણ એટલે એવું કહેવાય કેપેસિટરના કેપેસિટર C1ના ડાબી પ્લેટ પર પ્લસ Q અને C2 ની જમણી પ્લેટ પર માઇનસ Q વિદ્યુત ભાર જમા થાય છે તમે બેટરીનો ટર્મિનલ જોડી દો એટલે આ જો કેપેસિટર C1 ની ડાબી પ્લેટ પર પ્લસ Q C2 ની જમણી પ્લેટ પર માઇનસ Q વિદ્યુત ભાર જમા થાય હવે એના લીધે C1 ની જમણી પ્લેટ C2 ની ડાબી પ્લેટ પર એટલો જ વિદ્યુત ભાર પ્રેરિત થયો એને શું લખાય દો અને તેથી કેપેસિટર C1 ની જમણી પ્લેટ અહીંયા ધન હતો અહીંયા ઋણ પ્રેરિત થયો માઇનસ નું અને કેપેસિટર C2 ની ડાબી પ્લેટ પ્લસ નું વિદ્યુત ભાર પ્રેરિત થાય છે
तो याद रखो जो कैपेसिटर ने श्रेणी में जोड़ी जारे बैटरी साथे એનું જોડાણ કરવામાં આવે તો એક પ્લેટ ઉપર અહીંયાથી જો C1 ની ડાબી પ્લેટ પર ધન C2 ની જમણી પ્લેટ પર ઋણ એના લીધે C1 ની જમણી પ્લેટ અને C2 ની ડાબી પ્લેટ પર ધન વિદ્યુતભાર અહીંયા માઈનસ ધન હતો તો માઈનસ માઈનસ હતો તો પ્લસ વિદ્યુતભાર પેરી થાય છે હવે આગળ જો તો અહીંયા આપણે શું કહી શકીએ કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન થાય છે કેપેસિટરના શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય છે બરોબર પણ જો વિદ્યુતભાર સમાન હોય તો સ્થિતિમાન બધાનું બદલાય આમ સ્થિતિમાન V1 આમ સ્થિતિમાન V2 કેમ એવું થાય કે જો C Q/V શ્રેણી જોડાણમાં Q તો અચળ જ હતો તો C ચલ જ રહેવાનો પણ V હવે જો બંને કેપેસિટર અલગ અલગ મૂલ્યના છે તો V પણ અલગ અલગ છે જેનો C વધારે એનો V વધારે જેનો C ઓછો એનો V ઓછો એટલે V કેવો હશે બંને કેપેસિટર માટે જુદો જુદો હશે અને અહીં C1 અને C2 પરના ના સ્થિતિમાં નો તફાવત V1 અને V2 છે આમાં V1 V2 કેટલો હોય ધારો કે આ તમે 300 વોલ્ટની બેટરી જોડી તો 100 વોલ્ટ આ બાજુ જાય તો 200 વોલ્ટ અહીંયા મળે મતલબ આ જે સ્થિતિમાન છે એ આના સરવાળા જેટલો હોય બેટરી વડે જે તમે સ્થિતિમાન આપ્યું એ બંને કેપેસિટર વચ્ચે વહેંચાય છે મતલબ કુલ સ્થિતિમાન કેટલો થાય એના સરવાળા છે અંતિમથી સંયોજનનો કુલ સ્થિતિમાનનો તફાવત એ V1 અને V2 ના સરવાળા બરાબર હોય છે જો સંયોજનનો કુલ સ્થિતિમાનનો તફાવત V ધારી લઈએ તો એ બંનેના સરવાળા જેટલો તો હવે શું લખાશે જો હવે તો આના પરથી આપણે લઈ શકીએ માટે V બરાબર સંયોજનનો કુલ સ્થિતિમાન એ પહેલા કેપેસિટર અને બીજાના કેપેસિટરના સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો હોય ચલો સૂત્ર મૂકો V1 બરાબર Q/C1 V2 બરાબર Q/C2 કારણ કે Q તો બંને માટે સરખો છે Q કોમન કાઢો છે માં લઈ તો V/Q બરાબર 1/C1 +1/C2 આવો સમજો હવે અહીંયા આ શું મળ્યું કુલ વિદ્યુતભાર આ શું થયું કુલ સ્થિતિમાન સંયોજનનો કુલ સ્થિતિમાન તો સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ કુલ કેપેસિટન્સ શું લખાય તો જો અહીંયા સંયોજનના કુલ સ્થિતિમાન સંયોજનનો કુલ વિદ્યુતભાર ક્યુ અને કુલ સ્થિતિમાનનો તફાવત વીનો ગુણોત્તર એ સંયોજનનો અસરકારક કેપેસિટન્સ આપે છે અસરકારક કેપેસિટન્સ સી આપે છે અને માટે જો સંયોજનનો સમતુલ્ય કેપેસિટન્સ સી બરાબર Q/V સંયોજનનો કુલ વિદ્યુતભારનો કુલ સ્થિતિમાનનો તફાવત તો તમે આ સમીકરણની અંદર જો સમીકરણ નંબર 1 ની અંદર અહીંયા Q/V ની જગ્યાએ C લખી શકો પણ આ તો V/Q છે એટલે ઉલટું છે તો સમીકરણ 1 પરથી સંયોજનનો
चलो समीकरण एक પરથી શું લખાય q / v હોય તો c લખાય આ તો ઊંધું છે v / q તો આનું ગણ પણ c લખાય 1 / c બરાબર 1 / c1 + 1 / c2 તો આ કેપેસિટરના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ આના પરથી લઈ શકાય આને બીજી રીતે લખો કેવી રીતે લખાય આનું લસાઅ નીચે c1 c2 તો ઉપર c1 + c2 પછી ઉલટાઈ દો તો સમતુલ્ય કેપેસિટન્સ c1 c2 अपन c1 + c2 થાય આના પરથી એનો મતલબ એવો છે કે તમે કેપેસિટર બે શ્રેણીમાં જોડે હોય તમારે બે ની જગ્યાએ એક કેપેસિટર કેટલા મૂલ્યનું જોડો કે આ બંને જેટલું જ કામ કરે આ બંને જેવું કામ કરે એવું જ એક કામ કરે મતલબ એને સમતુલ્ય તો એ આટલા મૂલ્યનું જોડવું પડે બરોબર હવે n કેપેસિટરો શ્રેણીમાં જોડેલા હોય જો n કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડેલો હોય તો n કેપેસિટર તમે શ્રેણીમાં જોડ્યા હોય તો શું થાય જણાવો તો અહીંયા આકૃતિમાં આ એક કેપેસિટર પહેલું પછી આ બીજું પછી n નું કેપેસિટર આ પહેલું કેપેસિટર બીજું પછી n નું કેપેસિટર આ બધા n કેપેસિટર શ્રેણીમાં જોડ્યા છે તો આના પર જેટલો દમ હોય વિદ્યુતભાર એટલો આના પર શું હોય આ અહીંયા શું હોય તો અહીંયા પાછું દમ થાય એટલો દમ થાય શ્રેણી જોડાણમાં કેવું સમાન બરોબર એટલો દમ અહીંયા એટલો દમ આ બાજુ એટલો ઋણ થાય તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન થાય પણ સ્થિતિમાન ये अलग अलग અને માટે શું લખાય જુઓ તો હવે બે કેપેસિટર તો આ રીતે લખતા હતા કુલ સ્થિતિમાન કેટલું થાય સંયોજનનું કુલ સ્થિતિમાન સંયોજનનું કુલ સ્થિતિમાન માટે v બરાબર v1 + v2 અપ ટુ vn બધા કેપેસિટરના સ્થિતિમાનનો સરવાળો ચલો અહીંયા શું લખાશે q / c1 q / c2 અપ ટુ q / cn q कॉमन करो छेद में लेंगे तो v / q बराबर 1 / c1 + 1 / c2 अप टू 1 / cn बराबर અને v / q ની જગ્યાએ શું લખાય તો જો q / v હોય તો c તો v / q એટલે 1 / c 1 / c1 1 / c2 अप टू 1 / cn તો n કેપેસિટરના શ્રેણી જોડાણને સમતુલ્ય કેપેસિટર આના પરથી શોધો હવે ખાસ બાબત ધ્યાન રાખજો ધારી લો કે એક કેપેસિટર છે 2 માઇક્રોફેરાડ અહીંયા એક કેપેસિટર 2 માઇક્રોફેરાડ અને બીજું કેપેસિટર છે એક કેપેસિટર 3 માઇક્રોફેરાડ અને બીજું 6 માઇક્રોફેરાડ અને બંને શ્રેણીમાં છે તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય તો જો તો 2 ગુણ્યા 6 નીચે 2 સોરી एक કેપેસિટર 3 નું છે બીજું 6 નું છે તો 3 ગુણ્યા 6 3 વત્તા 6 તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય તો આના પરથી શું થાય 2 ગુણ્યા 6 સોરી 3 ગુણ્યા 6 3 વત્તા 6 ઉપર 18 નીચે 9 એટલે 2 માઇક્રોફેરાડ કેપેસિટર થાય તો શ્રેણી જોડાણમાં 2 કેપેસિટર શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ જે ઓછામાં ઓછું છે ને નાના મૂલ્યનું કેપેસિટન્સ છે એના કરતાં પણ સમતુલ્ય કેપેસિટન્સ ઓછું આવે એટલે તમારા પાસે બે મોટા મોટા કેપેસિટર હોય બધા મૂલ્યના અને તમારે નાના મૂલ્યનું કેપેસિટર મેળવવું હોય તો આના પરથી મેળવી શકો એટલે જો યાદ રાખો શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ સમતુલ્ય સમતુલ્ય કેપેસિટન્સ નું મૂલ્ય નાનામાં નાના નાનામાં નાના મૂલ્યના કેપેસિટર કરતાં નાનું હોય છે એટલે આટલું લખો એટલે આ પ્રશ્ન પૂરો થાય જો તમારે આમાં શું યાદ રાખવાનું શ્રેણી જોડાણમાં ક્યુ દરેક કેપેસિટરનો સરખો વિદ્યુતભાર સરખો અને વિદ્યુત સ્થિતિમાન એક કુલ વિદ્યુત સ્થિતિમાન સરવાળા છે તો બસ હવે આની જગ્યાએ સૂત્ર લખી દો q / c1 q / c2 q કોમન કાઢી છેદમાં લઈ લો અને v / q ની જગ્યાએ શું લખાય 1 / c q / v તો c તો
v by q એટલે પણ આપણે સૂત્ર સાબિત થઈએ n માટે લખો તો રિપીટ કરો બરોબર તો આ રીતે આ ટોપિક લખી શકાય